वागरा તાલુકાના કડોદરા ગામની હદમાં આવેલ જંગલ વિસ્તારમાં 400 થી 450 જેટલા દેશી બાવળ કાપી નાખવાનું કૌભાંડ બહાર આવ્યું છે। કડોદરા ગામની હદમાં આવેલ કડોદરા ચોકડીથી અગર તરફ જવાના રોડની બાજુથી ચાલુ થતું જંગલ વિસ્તારમાં અભિનંદન નામક ઈસમ દ્વારા દેશી બાવળ કાપી નાખવામાં આવ્યા છે, જેની જાણ ગામના જાગૃત નાગરિક નિલેશભાઈને થતા તેઓ સ્થળ પર પહોંચીને જોયું તો ઘણા દેશી બાવળનું નિકંદન કાઢી નાખ્યું હોવાનું જણાયું હતું। અને દેશી બાવળ કટિંગ કરતા કોન્ટ્રાક્ટર પાસે આ દેશી બાવળ કટિંગ કરો છો તેની પરમિશન કોને આપી છે તે બતાવો તેમ કહેતા તેઓએ જણાવેલ કે અમને કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ રણજીતભાઈએ પરમિશન આપેલ છે। નિલેશભાઈ તેમજ ગામના જાગૃત નાગરિકો દ્વારા સ્થળ પર પરમિશનની કોપી માંગેલ તો કોન્ટ્રાક્ટરે જણાવેલ કે કડોદરા ગામના સરપંચ યોગેશભાઈ પરમિશનની કોપી લઈને આવે છે, પરંતુ સવારથી અત્યાર સુધીમાં કોઈ પણ પરમિશનની કોપી લઈને આવેલ નથી। કડોદરા ગામના લોકોએ જણાવેલ કે આજે દેશી બાવળ કાપી નાખેલ છે તે ગેરકાયદેસર હોય આની ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તેમજ લાગતા વળગતા સક્ષમ અધિકારી દ્વારા સખતમાં સખત કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને જો કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે હું વનરાજભાઈ રમણભાઈ ગોહિલ કડોદરા ગામનો નિવાસી છું। અહીંયા થોડાક સમય પહેલાં પણ જંગલ કટિંગમાં કામ થયેલું હતું, પણ એમાં પણ કોઈની પણ એ સત્તા નથી, કોઈને કોઈ કોઈ પંચાયત તરફથી કોઈ ઠરાવ કે એમાં લેતરપેટમાં ઠરાવ નહોતો તો અમને ગામ જાગૃત તરીકે અમને ખબર પડી તો અમે કામ અહીંયા રોકડાવેલું હતું અને પછી બંધ કરી લીધું લોકોએ। આ ગેરકાયદેસર જે કામ આ જે કામ થઈ રહ્યું છે તે ગેરકાયદેસર છે કે કાયદેસર છે? ગેરકાયદેસર છે, પંચાયતમાં કોઈ જાણ નથી, અમને કોઈ લેતરપેટ પણ નહોતું। તો તમને કોન્ટ્રાક્ટર દ્વારા શું કહેતું કે લેતર કોઈક મળેલો છે એમની કને તમે જે કોન્ટ્રાક્ટરે કહ્યું કે પંચાયતમાંથી લેતર મળેલો છે અમને, પણ પંચાયતમાંથી એવી કોઈ જાણ મળી નથી અમને। આ તમને પંચાયતમાંથી જાણ કોને કરેલી છે? પંચાયતમાંથી તલાટી સાહેબે ફોન અમે ફોન કરેલો કે અમારા તરફથી કોઈ મળેલું નથી, અમે કોઈ આપેલું નથી। આ તો આવું જે કૃત્ય કરાયેલું છે મતલબ કે આ જે ગેરકાયદેસર કામ ચાલે છે તે કોના દ્વારા ને કઈ રીતે કરવામાં આવે છે? હવે એમાં સરપંચ હમણાં આજે બી અમે અહીંયા જ છે, આજે બી કટિંગ થાય છે તો અમે એમના જે સેઠ આવ્યા હતા જેમના માલિક તે કીધું કે મારા પંચાયત તરફથી બધું કમ્પ્લીટ છે, મારા પંચાયતના તરફથી બધું જ કમ્પ્લીટ જ છે અને બધું જ અમે કામ કરવા તૈયાર છે, જેને રોકવું હોય તેને આગળ રોકી શકે એટલા માટે અમે સ્થળ પર આવી ને જે ચકાસણી કરતા અમને પેપર માં ગયા પંચાયતના તો અહીંયા કે અમે નહીં લાવ્યા કે પેપર। તો તમે કામનો તો શું કર્યું છે? રુકાટ અમને રોકાણ કરેલી છે, અમે રુકાટ કરેલી છે, રુકાટ કરેલી છે અને જે કોન્ટ્રાક્ટર હતા તે ક્યાં છે અત્યારે? અત્યારે નથી હાલમાં, અમે ફોન કરીએ છીએ ભાગી ગયા છે। તો સરપંચને કે પંચાયતને તમે જાણે જાણ કરી દીધી છે? તલાટી સાહેબને બોલાવ્યા છે અહીંયા કે કરોડા અહીંયા જંગલખાટામાં અમે કે ભાઈ શું છે બરાબર, તલાટી હવે પછી જવાબ મળે। હાલમાં તમે કયા કયા અધિકારીઓને જાણ કરેલ છે? આમાં મામલતદાર કચેરીમાં બી જાણકારી, કલેક્ટર સાહેબને બી, પોલીસ દહેજ તરફથી બી જાણ કરેલી છે, ફોરેસ્ટમાં બી જાણ કરેલી છે અમે। દુપ્પાભાઈ જે છે એને વાત કરતા તેને ગામના સરપંચ યોગેશભાઈને ફોન કરેલો અને તેમને મારી સાથે વાત કરી, એ સરપંચ એવું કહેવા માગે છે કે આ જમીન તારી છે, મેં પણ કીધું કે આ તમારું તમારી જમીન છે, તો મને કે મારી પાસે કલેક્ટર ફોરેસ્ટ અને મામલતદારની પરમિશન છે, તો મેં કીધું કે કંઈ વાંધો નહીં મને પરમિશન બતાવો અને તમારું કામ ચાલુ કરો, તો કે તારથી થાય એ કર લે એમ મારી જોડે આવી વાત કરી। તમને જે પેલા કોન્ટ્રાક્ટર અહીંયા કામ કરતા તેમના દ્વારા શું કહેવામાં આવ્યું છે? એમની જોડે પણ ફોન પર વાતચીત કરેલી તો એમને પણ મને એવો જવાબ આપેલો કે આ જમીન તમારી છે, મેં કીધું ના પણ બિલકુલ મારા ખેતરની બાજુમાં છે, તો કે તમારી નથી તો તમને શું પ્રોબ્લેમ છે, મેં કીધું અમારી મારી નથી પણ તમારી પાસે પરમિશન હોય તો કોની પરમિશન છે, તો એવું કીધું કે સરપંચની યોગેશ સરપંચની પરમિશન છે, તો કંઈ વાંધો નહીં મને પરમિશન બતાવો અને તમારું કટિંગ ચાલુ કરો, તો એવું કહેવા માગે છે કે નહીં કટિંગ તો ચાલુ રહેશે, પરમિશન લઈને હું હમણાં આવું છે, એ વ્યક્તિ હમણાં અહીંયા આવેલા પણ કોઈ પરમિશન વગર આવેલા, સરપંચને બી બોલાવેલા, અત્યાર સુધી 10 વાગ્યાનો બનાવ બનેલો છે, અત્યાર સુધી સરપંચ પણ આવેલા નથી। કોન્ટ્રાક્ટરને અમે પૂછેલું કે આની પરમિશન તમે ક્યાં ક્યાંથી લાવેલા છે, તો એમને જવાબ આવેલો કે અમે આની પરમિશન સરપંચ જોડેથી લાવેલા છે, કડોદરા ગામ પંચાયતના સરપંચ જોડેથી લાવેલા છે, તો અમે એવું પૂછ્યું કે બરાબર છે તો પરમિશન બતાવો અને તમે કન્ડિશન કેવી કરી છે કે ભાઈ આ બી તમે ધંધો જ કરો છો તો તમે લેવર દેવરની કેવી પરમિશન કરી છે, તો અમે વિડીયો રેકોર્ડિંગ કરતા તે માણસ એવું કહેવા ભાઈ કે વિડીયો રેકોર્ડિંગ બંધ કરો તો હું જણાવીશ, એટલે આમાં કંઈ કાળું ડોળું મને લાગે છે અને પહેલાં પણ આવું કેટલી બનાવ બનેલા છે। આ કોન્ટ્રાક્ટર જે છે તે હાલ અહીંયાના છે કે બહારના છે?
અત્યાર સુધી કોઈ એ થયેલ નથી તો આ પંચાયત દ્વારા કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી તો આ જે કોન્ટ્રાક્ટર કામ કરી રહેલા છે તો તે તો પંચાયતનું નામ લેશે તો તું શું છે એની અંદર મતલબ ગામનો સરપંચ અને પંચાયત આ બે વચ્ચે મિલીભગત છે આ લોકોની એ અત્યાર સુધી શું મિલીભગત છે કોઈને પણ ગામ લોકોને કોઈને ખબર નથી આ કોન્ટ્રાક્ટર અને પંચાયત વચ્ચે કે પછી સરપંચ વચ્ચે કોને કોને ડિસ્ટન્સ વચ્ચે આ છે સરપંચ ને કોન્ટ્રાક્ટર વચ્ચે બેની મિલીભગતથી આ કામ થયેલ છે